તો વરસાદી ઋતુમાં પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. કચ્છના એક જ વિસ્તારમાં મેલેરિયાના 25 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થયું છે. મળતી માહિતી પ્રમાણે ભચાઉના ચેરાવાનમાં 25 મેલેરિયાના કેસમાંથી 12 કેસ ઝેરી મેલેરિયાના છે. આટલી મોટી સંખ્યામાં મેલેરિયાના કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ ચાલુ કર્યો છે. જોકે ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયો હોવાનું પણ આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. ગત વર્ષે ઓગસ્ટ માસમાં 477 જ્યારે કે આ વર્ષે 391 મેલેરિયાના કેસ નોંધાઈ ચૂક્યા છે. જનવરી થી લઈ ડિસેમ્બર તક કુલ 12 મહિના મેં 8,66,173 8,66,000 ઇસકે સામને અભી 8 મહિના કે અંત મેં 6,66,515 સ્ટ્રાઇડ હુઈ હૈ કલેક્શન. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે, કારણ કે સિવિલની લાલિયાવાડીની પોલ ખોલતો વિડીયો આવ્યો છે સામે. દર્દીના પરિવારજનોની હાલાકીનો વિડીયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સિવિલમાં અનેક ડિપાર્ટમેન્ટ હોવા છતાં દર્દીને સ્ટ્રેચર પર લઈને પરિવારજનો સારવાર કરાવવા આમથી તેમ ભટકી રહ્યા છે. જ્યારે પરિવારજનોએ સિવિલ સ્ટાફનો સંપર્ક કર્યો તો તેમણે પણ મદદનો ઇનકાર કરી દીધો. આ સમસ્યાનું કારણ છે ટીબી વોર્ડમાં એક્સરે મશીન નથી અને દર્દીના પરિવારજનોને ખાવા પડે છે ધક્કા. સ્થિતિ એવી છે કે ના છૂટકે આ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સિવિલ હોસ્પિટલમાં આ કામ માટે ખાસ સર્વન્ટ રાખવામાં આવે છે, પરંતુ સર્વન્ટ અને સ્ટાફની કામચોરીના કારણે દર્દીઓને બેઠવાનો વારો આવે છે. તો અવારનવાર સિવિલની બેદરકારી સામે આવતી જ રહે છે, પરંતુ શા કારણે સિવિલ પર કોઈ પગલા નથી લેવાતા તે અહીં એક સવાલ છે. વારંવાર દર્દીઓને પરેશાન થવું પડે છે. દર્દીઓ માટે સિવિલ ઉભી કરવામાં આવી છે. દર્દીઓને તમામ પ્રકારના રોગની સારવાર મળી રહે અને તેમને તમામ સુવિધાઓ આપવામાં આવે તે માટે છે સિવિલ. પણ અહીં સવાલ એ છે કે આખરે સિવિલમાં શું કામગીરી કરવામાં આવે છે? કામચોરી કરતો સ્ટાફ અને સાથે જ સત્તાધીશો કે જે દર્દીઓને આ પ્રકારે જ રઝળવા માટે મજબૂર કરી દે છે. પોતિંગ પગાર લેતા આ કર્મચારીઓ જે છે તે દર્દીઓની સારવાર કરવાના બદલે આરામ ફરમાવતા નજરે અવારનવાર ચડે છે. આ જ પ્રકારે એક દર્દી જે સ્ટ્રેચર પર આમથી તેમ ધક્કા ખાઈ રહ્યું છે તેના પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, વિનંતી કરવામાં આવી રહી છે, જોકે તેની દરકાર કોઈ નથી લેતું. કેમ સિસ્ટર ના કહ્યું તમે? કોઈ નહીં આવતું સર્વન? ટીવી વોર્ડ થી ક્યાં ગયેલા? સિસ્ટરને વાત કરી હતી તમે? એટલે કોઈ તમે આજે લઈ ગયા 40 નંબરમાં પેશન્ટને? કેટલી ઉંમર? 85. કોઈ સર્વન્ટ હતું જ નહીં ત્યાં ગાડી? ગઈકાલે સર્વન્ટને કીધું, અમે તો 4 દિવસ ત્યાં કરીએ. પણ તમે શું કરો લઈ જાઓ સર્વન્ટને? કહેતા હોય તો તો જોયું આપે કે કઈ રીતે સર્વન્ટનું જે કામ છે તે સર્વન્ટ કરતું જ નથી અને સાથે જ આ કામ પરિવારજનોને કરવા મજબૂર થવું પડે છે. પણ તે છતાંય સિવિલના સ્ટાફનું પાણી પણ હલતું નથી. અને સમાચારો. બનાસકાંઠાના બાલુંદ્રા ગામે ખેતરમાંથી અજગર પકડાયો. ખેતરમાં અજગર દેખાતા જ ગામ લોકોએ વન વિભાગને જાણ કરી. સ્થળ પર પહોંચેલા વન વિભાગના અધિકારીઓ 11 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું અને અજગરને પકડી જેસોના જંગલમાં છોડી દીધો. જામનગર તાલુકાની જીવાપર સહકારી મંડળીમાં મોટું કૌભાંડ આચરાયું. નાના ખેડૂતોના નામે ખોટી સહી કરીને જીવાપર મંડળીમાંથી 12 લાખની લોન ઉપાડવામાં આવી. આ ખેડૂતોને વ્યાજ સાથે મુદ્દલ ભરી જવા બેંકે નોટિસ મળી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. ખેડૂતોનો આરોપ છે કે જીવાપર સહકારી મંડળીના હોદ્દેદારો અને આગેવાનોએ જ ખેડૂત ખાતેદારોની બોગસ સહી કરીને ધિરાણ મેળવી કૌભાંડ આચર્યું છે. જીવાપરના 158 ખેડૂતોએ તેમની સાથે 23 લાખની છેતરપિંડી થયાની એસપીને રજૂઆત કરી. આ કૌભાંડ આચરનારા હોદ્દેદારો સામે પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને તેમને ન્યાય અપાવે તેવી ખેડૂતોની માંગ છે. લોન અત્યારે અમે તો 50,000 જ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી ઉપાડી છીએ આંબરા, ત્યાંથી અમને 50,000 જ મળે છે. તો આ 12 લાખ રૂપિયા એ લોકોએ ઉપાડ્યા કેમ? આંબરા સહકારી મંડળી, જીવાપર સહકારી મંડળીમાં એક પણ રૂપિયાની અમે ક્યારેય લોન લીધેલ નથી સાહેબ. તો ચારે ચાર મંડળી જેમ કે જીવાપર તેલીબિયા, જીવાપર મંડળી, ઈ બે થઈને અંદાજે 23 કરોડ રૂપિયા બાકી રહીએ છે. અને વિભાપર તથા ખીજડીયા આ બે મંડળીના બેંકના 4.25 કરોડ રૂપિયા લેણા બાકી રહીએ છે.